सुने काका। भला भी आओ बेटा। हाँ बेटा, ये भी जू कही आ बपोरे सोयडो सा। हाँ એટલે આ ખેતર માં બેસી તાર બપોરે બરાબર સાચી વાત છે, આ ખાઈ પીને તાર બેઠા ઘડી બરાબર છે, જમનું છે બસ, જો જેમ ચાલે છે એમનું એમ ચાલે છે, નવી સરકાર આવી છે, ખેડૂતો આપઘાત કરતા અટકે આપણે તો એવું ઈચ્છીએ, હા એવું ઈચ્છીએ બરાબર છે, આત્મહત્યાનું પ્રમાણ ઘટે, ખેડૂતોને આ 2000 રૂપિયા લે છે ચાલુ ને ચાલુ રે, બસ એ ચાલુ છે 2000 રૂપિયા શું વાત, કારણ કે તો કદાચ એમને ટેકો મળી જાય, અને આપણો તો કેવું મુહારમાં જમવાનું અને માં પીરસનાર હોય, હા તો ભાઈ જો ગુજરાતના જ પ્રધાન, હા આપણો બીજેપી રૂપાણી સાહેબ બેઠા છે, ખેડૂતોનું ભલું કરે છે, આપણે 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 છે ભાઈ, હે નહીં તો આ પ્રજા જાગૃત થઈ ગઈ છે, મારા આ સ્ટેજ ઉપર ચડી ઠોકી દેશે, અરે અમારા તો કહેવાય ને કોઈ છૂટો ચંપલ મારે, હા છૂટા ચંપલ મારે, ના ના પણ આપણે તો જે સન્માનીય નેતા છે એમાં તો સારું છે, અને આપણા રાજ્યનો સારામાં સારો વિકાસ છે, ખેડૂતોને સહાય મળે છે, પાક વીમાની નાણાં મળે છે, આ બધી યોજનાઓ સારી છે, અને ખેતીવાડી તમે જો આમ નજર કરો તો સુધી લીલું છમ છે, કેવું લીલું છમ છે, હમણાં વરસાદ વરસ્યો છે, સારું છે સારું છે, તો હવે આજે આપણે કયા કામે જવું છે, જો તમે લઈ આવતો એક કામ કરીએ, આપણે દસક્રોઈ છે ને, એ દસક્રોઈ તાલુકાનું ગેરતપુર ગામ છે, હા તો ગેરતપુર ગામ જી આ રહ્યું, હા એટલે ગેરતપુર ગામમાં જઈએ, એ ગ્રામ પંચાયતની શું સમસ્યાઓ છે, લોકોના શું પ્રશ્નો છે એ મળતા આવીએ, જાણતા આવીએ, બરાબર છે, જાણવા જોઈએ, સરપંચ સાહેબ ને મળતા આવીએ, એમને શું તકલીફો પડે છે, હવે આપણે આટલા આયા છીએ જતા આવીએ, જતા આવીએ, અને એની શું હેડો હેડો પછી અમારે બીજી ગટરો નવી નવી થાય અને આ વાટા ના તૂટે એની જરૂર છે, હા પેલી ઘડીએ પડે તૂટે છે, કમિશન વાળા પાઇપ આવે છે ગામની પછી, ટૂંકમાં હું છે સંતોષકારક કોમ નહીં, ગામની પછવાડ ગંદકી ના થાય એની જરૂર છે, એના કારણે રોગચાળો ફેલાય છે, રોગચાળો ફેલાય છે, પછી અમારે એક બેંકની જરૂર છે ગામમાં, બેંક ગામમાં બેંક નહેરના ધોરણ વધારવાની જરૂર છે, હા 12 ધોરણ થાય તો સારું, તો ગરીબના છોકરા ભણ બિચારા, અને એ એમને ગ્રાન્ટ મળે સરકારમાંથી તો એ છોકરું આગળ ભણીને આગળ જાય, આગળ જાય, અને ગામમાં ગટરો છે ને, જે ગટર છે એનું ઢોકળું નહીં, બોલો સાચી વાત છે, સરપંચ છે, સરપંચના ઘરની બહાર જ ગટર ઢોકળા નહીં, ઓહો તો જ ગટર ઢોકળું નહીં, શું નામ તમારું, મનુભાઈ, મનુભાઈ તમને ગામમાં શું લાગે છે, સાફ સફાઈ બરાબર છે ગામમાં, બરાબર છે સાફ સફાઈ, તઈ ચાર દાડી તઈ ચાર દાડી એક દાડ કરે છે, ચાર દાડ આપણું ઘર ચાર દાડે વાળીએ છે, ના આપણું તો રોજ વાળીએ છીએ, પણ અહીંયા ગામમાં રોડ તઈ ચાર દાડે વાળે છે, હા ત્રણ ચાર દાડે વાળે, ના ચાલે ને આપણું ઘર રોજ વાળે છે, એ કેમ ચાર દાડે વાળે, ઓ પેલા ભાઈ કે અડધું વાળે છે ને અડધું નહીં વાળતા, આ કેમ ત્રણ દિવસે આવે છે, બેનને જ પૂછી લઈએ, શું નામ છે બેન તમારું, હા મનીષાબેન, મનીષાબેન આખું ગામ ભેગું થયું છે, કે છે તમે ત્રણ દિવસે ચાર દિવસે એકવાર વાળો છો, તમારું ઘર રોજ વાળો છો, હા તમારા ઘરમાં રોજ કચરા પોતા કરો છો, હા શું કેવું ફૂટો, તમારા ગામમાં ચમ નહીં વાળતા, એક દિવસ આ સાઈડ છે એક દિવસ આરાસુરી સોસાયટી, બરાબર, તમારો સ્ટાફ શું છે, સ્ટાફ ને 4000 સાહેબ અત્યારે 4000 પગાર આપો છો, શું આવો, હા 10000 એ રીતે પગાર કરો તો ગામની સાફ સફાઈ ફૂલ કરીને આપીએ, હા એ વાત ખરી તમારું કેવું બરાબર, એટલે આ તમારું શોષણ થાય છે, હા બુડા કાકા, હા પછી શોષણ છે તો છતાં અમે કરીએ છીએ ગામની, એટલે આ તમે તમારા દલિત સંગઠનને કઈ રજૂઆત નહીં કરતા, સરકાર તો 3.5 લાખ મોકલે છે,
પણ અમને એવો સારા એટલો નહીં, હા 4000 સિવાય અમને કશું આપતા નહીં. 4000 પણ મોઘા પડે છે લોકોને, બોલો. 4000 મોઘા પડે છે. 4000 માં મારું પાલન પોષણ સાહેબ નહીં થતું. 15000 મેળવાનો ગામમાં પગાર, બોલો. તમને પગાર 4 આલવામાં મોંઘું પડે છે. એક ટાઈમ રાંધવાની, અમે ગરીબ માણસ, મારા ઘરવાળા તો 45 ફૂટથી પડી ગયેલા, 3 ઓપરેશન છે સાહેબ. મારે કોઈ આશા નહીં, હું ગામમાં જ વારી ખાઉં છું. કોઈ આલો ના આલો એવું તો અમે ભલે કાકા, આ કેસમાં તો હવે ગામની અંદર સાફ સફાઈ જો રાખવી હોય તો અમનો પગાર વધારવો પડે. પગાર વધારવો પડે તો જ આ પગાર વધારો ને તો જ મેળ આવે. હું આ તો તમારા તો મલઈ મલઈ તમારે વારી લેવી છે અને આમના છોકરા ભૂસે મરે એવું થયું. તમને શું લાગે છે ગ્રામજન તરીકે કે સરપંચે પગાર વધારવો જોઈએ કેમ? સરપંચે પગાર વધારવો જોઈએ, પોષણ એમને વારવાનો ઉત્સાહ થાય. એટલે એ વાત બરોબર છે. વરાવવું જોઈએ. આ સિવાય ગ્રામ પંચાયતમાં તમે કોઈ સેવાઓ માટે જતા હો તો કેવી સેવાઓ મળે છે? ગ્રામ પંચાયતમાં તો તલાટી રેગ્યુલર આવીને જે એમનું જવાબદારી વાળું કામ છે એ નિભાવે છે. અને સરપંચ તો ગામમાં જ હોય એટલે કઈ જરૂર પડે તો પંચાયત. ગામમાં રોડ રસ્તા જોઈએ છે, પેલા ભાઈએ કીધું બરાબર. રોડ રસ્તા જોઈએ છે. પોળા તો હવે ગામમાં જે સાઈઝ છે એ પ્રમાણે રસ્તા છે, પણ મેન અમારો પ્રશ્ન એક પ્રાથમિક શિક્ષણ. ખાનગી શાળાઓ તરફ શિક્ષણ માં લોચા છે થોડા. લોચા એટલે હવે મારું પોતાનું બાળક અત્યારે ભણતું નહીં એટલે મારું ધ્યાન એમાં છે. કોનું બાળક ભણે છે? કોઈનું આ સ્કૂલ માં ગામની સમસ્યા હોય ને તો જ બહાર મોકલે, નહીં તો અહીં ના ભણાવો. ઘર ભલે કાકા, એક આટલો સ્કૂલ માં મારી લે, હવાર ની સ્કૂલ છે. અરે ભૂણા કાકા, છોકરાઓ પેલી ગામની નેહાળ જતા નથી જતા લાગતા, બીજે જતા લાગે છે. જઈ નેહાળમાં જાવ છો તમે? બોલો. ચોસર ચોહર જાવ? ક્યાં જાવ છો? ચોસર. ચોસર કઈ સ્કૂલ? આધારશીલા. આધારશીલા તો ચોહર. ચોહર ચોહર ના ગામમાં નિશાળ જવા નહીં પડતા? ના, નહીં. સારું ભણાવતા? ના, સારું નહીં ભણાવતા. સારું નહીં ભણાવતા એટલે નિશાળ નહીં ગમતી. શું નામ તમારું? મીનાબેન પટેલ. મીનાબેન, સ્કૂલમાં જ નોકરી કરો તમે? હા. તો કેમ સંખ્યા ઓછી છે? સાહેબ, સંખ્યા તો છે પણ બાળકો ચંપલ નથી લાવતા, એટલા ગરીબ વિસ્તારમાંથી આવે છે. બધા ક્લાસ ભરેલા છે? હા, ક્લાસ ભરેલા છે. બધા કેટલા છોકરાઓ? આજે 100 ની ઉપર સંખ્યા ખરી. 100 છોકરાઓ. કેટલા ધોરણ છે? 1-8. 1-8 ધોરણમાં એક ક્લાસમાં કેટલા છોકરા? 15 ની આસપાસ. 15 ની સંખ્યા થાય છે? હા, એક વર્ગમાં 15 ની આસપાસ. તો એ લોકો અહીં કેમ ભણવા નથી આવતા? પ્રાઇવેટ સ્કૂલ નો બહુ મોહ થઈ ગયો છે અને લોકો દેખાદેખીમાં પેલાનું બાળક ગયું બરાબર છે પ્રાઇવેટ સ્કૂલમાં તો અમારું બાળક બી ત્યાં જાય, ને સરકારી શાળામાં તો એવું છે કે બધા કોમના બાળકો આપણે લઈએ છીએ એટલે ત્યાં એવો પ્રશ્ન થાય કે બધી કોમના આવે તો હજી બી જે આપણો નાતજાતનો ભેદ છે, જ્ઞાતિ ભેદ છે, એ હજુ બી ગામડાઓમાં અકબંધ જ છે એટલે એના લીધે અમને થોડી તકલીફ પડે છે સાહેબ. એટલે તમારા છોકરો તો ભણવા જાય છે? હું તમે તમારા છોકરા અહીં ભણે છે? તમારા છોકરા અહીં ભણે છે? ના. એ ક્યાં ભણે? બાર. એ ખાનગીમાં ભણે? પણ અમે સાહેબ અહીંયા રહેતા જ નથી. હા, આમ બેન, એક હોટલમાં અમે નાસ્તો કરવા બેઠા ને તો નાસ્તો બરાબર નહોતો તો એ કાઉન્ટર ઉપર શેઠને કીધું એટલે હવે નાસ્તો બરાબર નહીં. શેઠ જોવા જ્યાં તો કે શેઠ વામી હોટલમાં જમવા જ્યાં તો જોઈએ નાસ્તો સારો હોય. તમારા બાળકને તમે સરકારીમાં ભણાવશો તો અહીંયા સરકારી બાળકો આવશે.
બરાબર છે સાહેબ. સરકારી નો મોહ તમારે રાખવો પડશે. ચોક્કસ સાહેબ, હું પોતે સરકારી શાળામાં ભણીને આગળ આવી છું અને મારો જેટલો સ્ટાફ છે એ બધો સરકારી શાળામાં ભણીને જ અહીંયા નોકરી કરે છે. અત્યારે જેટલા નેતાઓ બધા ભાષણો આપે છે બધા પહેલા તો ક્યાં ખાનગી શાળા. અને ના એ સાહેબ, પણ એ નેતાઓના બાળકો ક્યાં છે? તો જુઓ, નેતાઓ બી સરકારીમાં જ ભણે. એ બધા નેતાઓના બાળકો ક્યાં છે સાહેબ? એ સરકારી. હા, અને અમારા પ્રયત્નો જુઓ સાહેબ અહીંયા, કે અમે ગામને કેટલું અવેરનેસ માટે પ્રયત્નો કરીએ છીએ. હું આપને આગળ બતાવી શકું એમ છું કે ગામનો અમને સહકાર ઓછો મળે છે અને વાલીઓ શું કરે છે, એકબીજાની દેખાદેખીમાં બહાર જાય છે, એવું નથી. અને બીજું શું છે કે જે પ્રાઇવેટ સ્કૂલો ખુલી છે અત્યારે, બરાબર છે, તો એમના એ કેવું હોય કે સંચાલકોના હસ્તે હોય છે, એટલે સંચાલકો અહીં આવે અને એમના જે શિક્ષકો કે એમને જે માણસો રોક્યા હોય એ લોકોને પ્રલોભન આપે છે કે તમારું બાળક અમે ફ્રીમાં લઈ જઈશું, લાવીશું, અમે તમને દફતરથી માંડીને બધી વસ્તુઓ આપીશું, એટલે વાલી એની લાલચમાં આવી જાય છે સાહેબ. એ જ વસ્તુ અહીંયા બી મળે છે, અમે બી કહીએ છીએ નો ડાઉટ કે એ વસ્તુ અહીંયા મળે જ છે, તેમ છતાં એ લોકોને એવું હોય છે કે ના, આનું બાળક ગયું છે પડોશીનું તો મારું બાળક બી એની સાથે જ જશે, એ રીતે લોકો જાય છે. એ સારું ભણાવે છે એવું કે હોવા કે એ સારું ભણાવે છે. ક્વોલિફાઈડ ટીચર તો સાહેબ સરકારી શાળામાં છે, ઉપરથી સરકારી શાળામાં ક્વોલિફાઈડ ટીચર છે. હા, સરકારી શાળામાં. અને નો ડાઉટ, મારો આખો સ્ટાફ જુઓ તો કોઈ બી પીટીસીની સાથે બધા સ્નાતક થયેલા છે. હું પોતે પીટીસી એમએ બીએડ છું. પેલા બેન છે એ એમકોમ બીએડ છે. બીજા એક બેન મેથ સાયન્સના જે ટ્રેનિંગમાં ગયા છે એ એમએસસી બીએડ છે, બરાબર છે. તો પીટીસી બીએ સિવાયનો તો મારી જોડે સ્ટાફ નથી. એક આ સમસ્યા છે પૂણા કાકા, ખાનગી શાળાઓમાં એસએસસી પાસ ભાઈ ભણેજિયાના હગાવાલાની કાકા બાપાના બધા હગાવાના બાપાની બહેનો મૂકી દીધી હોય, જે શિક્ષક હોય જ નહીં, બધું ઉજરું ઉજરું દેખાય. તમે શાળાનું વાતાવરણ જુઓ અત્યારે, આ સરકારી શાળા છે, તમે એનું વાતાવરણ જોઈ શકો છો કેવું છે અત્યારે. લુક વાઇઝ તમને કેવું લાગે છે જાતે? તમે સારું લાગે, સારું લાગે. સરકારે આટલા પૈસા ખર્ચ્યા છે હું, પણ એનો કઈ આ અમલ નહીં થતો બરાબર. વસ્તી ઓછી, છોકરા ઓછો છે, સંખ્યા આવે તો ખરેખર સારું એજ્યુકેશન અહીંયા છે સાહેબ. હા, આવે તો એના માટે બી અમારા પ્રયત્નો તો ચાલુ છે. અમારા જે અધિકારીઓ છે એ પણ આના માટે પ્રયત્નો કરે છે. સરકાર બી આ માટે સુસજ્જ છે, પણ આપણને જે સહકાર લોકનો મળવો જોઈએ, લોક સંયોગનો મળવો જોઈએ, એ ગ્રામજનોનો મળવો જોઈએ, એ આપણી પાસે નથી સાહેબ. આમાં તો શાળામાં સેલિબ્રેશનો કરો છો ઉત્સવોના? ચોક્કસ સાહેબ. અને સેલિબ્રેશનો બી વધારે પડતા હવે થાય છે, હવે થોડી લિમિટેશનમાં સારું છે. હવે ઘણી વખત બાળા જનરલી ગામવાળાઓને એવું આકર્ષણ હોય કે ખાનગી શાળાઓવાળા જુદા જુદા સેલિબ્રેશનો બહુ કરતા હોય છે, એવું તમે કરો છો સાહેબ? હું એમને તમને ફોટોગ્રાફ હમણાં બતાવી શકું છું. ચલો જોઈએ, ચલો જોઈએ. સાહેબ વર્ગ લે છે, બાળકો જુઓ અભિનય સાથે ગાન કરે છે. એક બાળકો શું બીજા આવે છે ને, તો થોડા સાહેબ ખચકાય છે, હજી પહેલું બીજું ધોરણ છે એટલા માટે. પૂણે કાકા, શાળા તો ખરેખર સરસ છે, સરસ છે, એક્ટિવિટી સરસ છે. હા, અને આનો સદુપયોગ ગ્રામજનોએ કરવો જોઈએ, અને કંઈક એમને લાગતું હોય ખામી તો અહીંયા રજૂઆત કરવી જોઈએ. મીનાબેનની જોડે વાત કરી દઈએ પ્રિન્સિપાલ. મીનાબેન, અમે એવું સાંભળ્યું તમે તમારા પ્રિન્સિપાલના રૂમમાં પણ ક્લાસ ચલાવો છો? હા સર, કારણ કે હું પોતે સિનિયર યુટીમાં આચાર્ય આવેલું છું, તો મારે 6-8માં વર્ક સાથે રહી અને આચાર્યનું કામ કરવાનું હોય. જોઈશું આપણે. ચોક્કસ. કાર્યક્રમો કયા કયા કરો છો? સાહેબ જે આવે છે પ્રોગ્રામ ઉપરથી અમારે ફિક્સ પ્રવૃત્તિઓનું લિસ્ટ આવી જાય છે, એ પ્રમાણે અમે કાર્યરત કરીએ છીએ. ગઈ સાલ અમે જે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓને વૃક્ષારોપણને બધું કરાયું હતું લાયન્સ દ્વારા, તો એના તમે આ ફ્લેનલ બોર્ડ પર ચિત્રો જોઈ શકો છો. બીજું એસએમસી મીટિંગ છે. બધી કામગીરી આપણે ઓનલાઈન થઈ ગઈ છે, એટલે શિક્ષકોની એટેન્ડન્સથી માંડીને બાળકોની એટેન્ડન્સ, આ જે એકમ કસોટી લેવાય છે અને માર્ક્સની એટેન્ડન્સ, એ બધું જ આપણે ઓનલાઈન કામગીરી કરવાની હોય છે. એટલા માટે થઈને અહીંયા કોમ્પ્યુટર ને ટીવી બંને, અને બાયસેકમાં અમારા પ્રોગ્રામ આવે છે શૈક્ષણિક, બરાબર છે, વંદે ચેનલ ઉપર, એટલે એ પ્રોગ્રામ બી બાળકોને અમે અહીંયા સરળતાથી બતાવી શકીએ. કારણ કે એક સાથે મારે 2-3 કામ કરવાના હોય છે, શાળાની ઓફિસનું કામગીરી બી કરવાની હોય છે, કે એઝ એ શિક્ષક તરીકે કામગીરી કરવાની હોય છે, વાલી સંપર્ક કે શાળા વિકાસ કરવાનો હોય છે, જોડે જોડે ભૌતિક સુવિધાનો બી વિકાસ મારે એકલીને બી કરવાનો હોય છે, એટલે અહીંયા બધું સાથે થઈ શકે એટલા માટે મેં આ સુવિધા રાખી છે. આ સ્કૂલનો સારો વિકાસ થાય, ગ્રામજનોના બાળકોનો વિકાસ થાય, એમાં તમે પૂરતું ધ્યાન આપો છો એ વાત ચોક્કસ. મુણા કાકા, નિશાળ તો બહુ સરસ છે. નિશાળ બહુ સારી છે, પણ આ મારો આરો પેલા મેકઅપ જેવું છે, મોઢું ઉજરું છે, પણ આ ચેડે બધું રમણ ભમણ છે. હા, નિશાળની પાછળ ગવર્નમેન્ટે ધ્યાન આપવા જેવું છે. તમે જુઓ, પાછળની બાજુ આખો ઉકરડો બન્યો છે અને ગામ આખાનો કચરો અહીંયા ઠલવેલો છે.
તો આ બાબતે આ મચ્છરોને આપણે એમ કહીએ કે તમે નિહારમાં ના આવતા તો આ મચ્છર નહીં આવે. અરે એ મચ્છરો તો બાળકોને કરડવાના જ છે, બાળકો ને ડંખ બી મારવાના છે. હા ને એમાં હાજા મોજા. હા એમાં તો શું છે, શિક્ષકો બીમાર પડે ને બાળકો બીમાર પડે. આ માટે તો ચોક્કસ રજૂઆતો કરવી જ પડે, કરવી જ પડે, કરવી જ પડે. આ કાર્યક્રમ જોયા પછી સરકારનું ધ્યાન આવવું જોઈએ કે સાફ સફાઈ. હા અને તમે જુઓ છો, જો સરકાર જોતી હોય કોઈ પ્રતિનિધિ, આદર્શ શાળા ચાલતી હોય ને એની પાછળ આ હાલત આવી હાલત હોય પછી તો આ તો શું કહે ગામવાળા તમને રજૂઆત કરે, બાકી તો પછી તમારા જોડે છે. હા ભૂડા કાકા, મૂળ વસ્તુ આ છે. તો આ સમસ્યા ગામની છે, હવે બીજી તમે શું સમસ્યા છે ગામની? ગામમાં એક તો મેઇન બેંકની સમસ્યા છે. બેંક બેંક જોઈએ છે. 5-6 કિલોમીટર જઈએ ત્યારે અમારો બેંકનું કામકાજ થઈ શકે છે. બારેજડી આમ જઈએ, આમ 8-3 સુધી જઈએ ત્યારે છેક બારેજડી 8-3 6 કિલોમીટર જાવ ત્યારે બેંક મળે. ગામમાં એક બેંક હોવી જોઈએ, ગામમાં એક બેંક હોવી જોઈએ, કારણ કે અમારો એરિયા સોસાયટીનું બધું થઈને મોટો એરિયા છે અને ખરેખર બેંકની ખાસ જરૂરિયાત છે. અને બીજા નંબરમાં સારી હોસ્પિટલ, જે અમારે ઇમરજન્સી હોય ત્યારે બહુ તકલીફો પડે છે. એક સારી હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોવું જોઈએ, સારામાં સારું હોવું જોઈએ કે જે પૂરી સગવડો મળી શકે એમ. અચ્છા એમને કહેવાનું એવું છે કે વીજળીના વાયરો અંડરગ્રાઉન્ડ આપણે સગવડ કરવા માંગીએ છીએ, તમે કહો એ અમે કબૂલ મંજૂર છીએ. વાયર અંડરગ્રાઉન્ડ, વાયર જમીન, હા આ વાયરો અમારા જમીનમાં રહેવા જોઈએ. થાંભલા અમારા ટ્રેક્ટરો આવે ત્રણ થાંભલા અડી જાય છે અને એ થોભલે તાર અડે અને કંઈક જોખમ થાય એના કરતાં અમને ઇલેક્ટ્રિક લાઈન અમને જમીનમાં કરી આપો. બીજું અમારે જે ખેતીની જમીન છે વિવેકાનંદગરની બિલકુલ સામે પડે છે, ત્યાં અમારે અત્યારે હાલ ખેતી કરી શકાય એવી કોઈ પોઝિશન નહીં રહી. કારણ કે ગટરો જે વિવેકાનંદગરની જે ગટરો છે એ બધી ઉભરાઈ અને અમારા ખેતરમાં ઢીચાણ જમાનું પાણી અત્યારે હાલ ભરાઈ ગયેલું છે. બરાબર, અવારનવાર અમે રજૂઆતો કરી લેખિત મોખી પણ કોઈ જવાબ મળતો નહીં. અને ખરેખર આ છેલ્લા 5 વર્ષથી અમે ખેતી નહીં કરી શકતા. તમે સરપંચને કહ્યું છે? સરપંચને ધ્યાન દોરેલું છે, ત્યાં આગળ જે મ્યુનિસિપાલિટીની જે એમની જે લાગત ત્યાં પણ કોર્પોરેશનમાં પણ અમે જાણ કરેલી છે. પણ એ લોકો દાદ આપતા નથી, દાદ આપતા નહીં. આઈ ખાલી એક અમને આશ્વાસન આપીને આટો મારીને જતા રહે કે આ તો આ શાકભાજી પછી ગટરના પાણી, ગટરના પાણીની અને દર મહિને પેલા 2-2 હજાર રૂપિયા રેગ્યુલર આવે છે. નહીં આવતા, નહીં આવતા સરપંચ શ્રી તો કે છે બધાને રેગ્યુલર આવી ગયા છે, 5-6 બાકી બધાને આવી ગયા છે. અમારે કારું પાણી નદી ની અંદર આવીને બધા બોર ખરાબ થઈ ગયા છે, એની સમસ્યા અમારે પહેલી જોઈએ. અચ્છા કારું પાણી, હા અને બોર ની અંદર પીવું શું એ અમારે બહુ કાઠું છે. તારાલ કોઈ પણ બોરે અમે જઈએ તો બીતા બીતા જવું પડે અને લાલ પાણી આવે છે નદી માંથી. આ વટવાક જે GIDC નું જે કેમિકલ આવે છે એ અમારા શરીરો ને નુકસાન કરે છે. હા એટલે તમે કહેતા હતા કે 2000 બધાના ખાતામાં નથી આવ્યા. એ તો સર્વે કરીને એ લોકોએ કીધું છે, ઘણા લોકો નહીં પડ્યા, ઘણા લોકો આવ્યા છે, એવું બધે સમસ્યા છે એવું કહે છે બધા. બરાબર, એટલે સૌના ખાતામાં કોને પડે તો આપણે પૂછવા જવાના નહીં. એ સરપંચ કે થોડા ઘણા બાકી છે, બાકી છે, ઘણા લોકો ના આવ્યા, ઘણા નથી આવ્યા. પણ રેગ્યુલર આવશે કેમ, શું લાગે? હે રેગ્યુલર આવશે કેમ? એ તો ભાઈ આગળ એ લોકોને કઈ રીતનું આયોજન છે એ તો આપણને કંઈ ખ્યાલ ના આવે. કોઈ આગળ TDO હોય કે જે હોય, બરાબર, એ લોકોનો પ્રશ્ન સાંભળો. ઘણા લોકો નહીં આવ્યા, ઘણા લોકો ના આવ્યા છે એ અમને ખબર પડે. બધાને આપવા એ ફરજિયાત છે, એ ફરજિયાત છે, બધાને આપવા જોઈએ. જેને જમીન છે એમને ફરજિયાત છે. બસ જે લોકોના ફોર્મ ભર્યા છે, ફોર્મ બી ભર્યા છે, બધાની નામ બી લિસ્ટ બી આપ્યું છે. આગળ અહીંથી બધી પ્રોસેસ થઈ જઈ છે, પણ આગળથી એમ કહે છે કે આગળથી કંઈ તકલીફ છે તો નહીં આવ્યા હોય ને આગળ એની કાર્યવાહી કરશે એવું આપ તલાટીએ કીધું છે અમને. આ તો થઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વાત. આપણે વાત કરી કે ગામની અંદર બેંક હોવી જોઈએ, પોળા રસ્તા હોવા જોઈએ, વાયરિંગ છે એ અંદર થઈ જવું જોઈએ, બોરમાં લાલ પાણી આવે છે બંધ થવું જોઈએ, જમીનમાં ડમ્પિંગ થાય છે ખરાબ પાણી. હા એક બાજુમાં જે કારી નદી નીકળે છે એમાં કેમિકલ વાળું વટવાથી પાણી જે છોડાય છે અત્યારે હાલે એ જ ચાલુ છે. દુર્ગંધયુક્ત પાણી તમે ત્યાંથી નીકળો ને તો એ પ્રોબ્લેમ છે. અને એ પાણી અંદર ઉતરીને અમારા જે નજીકના બોર છે, મારો પોતાનો બોર છે, બીજા એક ભાઈનો છે, તો ત્યાં એ જે નદીની અંદર જે લાલ પાણી આવે છે ને એ જ પાણી બોરમાં આપણે ચાલુ કરીએ તો એ જ પાણી આવે અને પાક એવો જ ઉત્પન્ન થાય ને. એનાથી ખરેખર ખેતીમાં પાણી એ છોડીએ ને એટલે પાક જે લીલો હોય એ સુકાઈ જાય એ પાણીથી, કેમિકલવાળા પાણીથી. તો તમારું બિયારણ રાખીએ, ઢોર રાખીએ, ગાયો રાખીએ તો એને પીવડાવવાથી એમાંય ખરેખર બહુ તકલીફ વાળું થાય. આ તો બિયારણ માથે પડે તમારે, એવું જ થાય છે. અને તમારે અહીંયા ગૌચર છે? ગૌચર અત્યારે હાલ તો ચરાણ જેવું નહીં, પહેલાં હતું, અત્યારે તો બધું બાવરિયા ઉગીને નહીં. બરાબર, એટલે ગૌચરમાં કોઈ ક્લિયર નહીં, ક્લિયર નહીં, ક્લિયર નથી. અને આ સિવાય મુખ્ય સમસ્યા તમારી એ છે, સમસ્યા એક બેંક અને એક સારી હોસ્પિટલ,
બે ગામમાં સારી. અને ત્રીજું ત્રીજા નંબરે જે આ વિવેકનગરની સામે અમારી જે ખેતીની જમીનો છે બધાની આખા ગામની, ત્યાં અત્યારે હાલ તમે જુઓ તો ઢીચણ સમાણું પાણી ભરાયેલું છે બરોબર. અને એ પ્રાણ પ્રશ્ન છે. અમે બધા ખેડૂતો છે ઘણી વખત રજૂઆતો કોર્પોરેશનમાં કરી કે અમારા ગટરો તમે બંધ કરો અમારા ખેતીના પાણીમાં. એ એક વખત તો એ સાહેબને હું લઈને બતાવી દઉં, જુઓ સાહેબ આ પાણી કેટલું છે. હેડો ભલાકાકા ભરાયેલું પાણી જોતા, એ ભરાયેલું પાણી જોતા આવીએ. પેલા ભાઈ કે હેડો ગુણાકાકા આપણે ખેતરોમાં જઈએ, કેવું ગટરનું પાણી ઉભરાય છે અને ખેતરો કઈ રીતે તારાજ કરે છે. કે છે કે ઉભી ડાંગર છે, કોવાઈ જાય છે, ચાર કોવાઈ જાય છે. જો તમે ખેતરો ની હાલત જુઓ, આવો ખેડૂતો ને મળીએ. આ બાજુ પાણી છે બધું ભરેલું, તો ખેડૂતો ને મળીએ તો ખબર પડે કે સમસ્યા શું છે. આવો ખેડૂતો ને જોડે વાત. બિયારણ ના પૈસા માથે પડે. હા, બિયારણ ના પૈસા માથે પડે. આ ડોંગર ના ધરુય કોવાઈ ગયા ને. તો અહીંયા ગેરતપુર ગામના ભુડાકાકા ખેડૂત છે, એમને પૂછીએ શું સમસ્યા શું છે. આ ગટરના પાણીથી અમારો વારંવાર પાકનું નુકસાન થાય છે અને કંઈ મળતું નહીં, ખર્ચાય પણ મળતા નથી. એટલે આ ગંદકી બહુ થાય છે. અમારા ભેંસોના ઝાડ પછી ડાંગેર આ બધું નિષ્ફળ જાય છે. નિષ્ફળ જાય છે. નિષ્ફળ જાય છે. શું ખેડૂત ખેતરની હાલત શું થાય છે. ખેતી અમારી જે ખેતી લાયક જમીન છે એ બિલકુલ બંજર બની ગઈ છે. વર્ષોથી પાણી છે, એ પાણીમાં ખેતી કરવા કયો ખેડૂત જાય. અને એ ગટરનું પાણી જો એમાં ખેડૂત જાય છે તો એ પગે કોવાડ ને એવું લાગે છે. અચ્છા, એમના પગમાં પણ કોવાડ લાગે છે. હા, ગટરનું બિલકુલ બિલકુલ ગટરનું પાણી છે, ખુલ્લી ગટરનું, ગંદકી ખરાબ બિલકુલ બરાબર. અને બાવળ એટલા બધા થઈ ગયા છે કે અંદર જે વસ્તી વધી ડેવલપ થઈ ફ્લેટો એના ગટરનું પાણી છે. એના હિસાબે જ ને આટલી બધી પબ્લિક વધી એટલે પાણી વધતું જ જાય છે દિવસ જાય. અને એ પાણી છોડી દે છે. અને એ પાણી છૂટું અમારી ગટરનું અમારે ખેતરમાં આવે છે. કેરતપુર ગામના ખેડૂતોની આ સ્થિતિ છે. એક તરફ આડેધડ બિલ્ડિંગો બનાવીને ડેવલપમેન્ટ કરવામાં આવે છે, પણ એ ડેવલપમેન્ટ કેવો ભોગ લે છે કે ખેતીવાડીને કઈ રીતે નાશ કરે છે, એક સમજવાની બાબત છે. કઈ હાલતમાં કેરતપુર ગામ છે. તો ભુડાકાકા આપણે આવી પહોંચ્યા છે સરપંચ સાહેબને ત્યાં, ને એમને પૂછી લઈએ શું નામ તમારું. શારદાબેન. શારદાબેન, તમારી પહેલા કોણ સરપંચ હતા? જીતુભાઈ પટેલ. જીતુભાઈ પટેલ હતા. શરદાબેન, એક સરપંચ તરીકે અમારે તમને પૂછવાનું, ગેરતપુરમાં પ્રજાજનો જે સમસ્યાઓની વાત કરે છે એના વિશે તમને જાણ છે શું શું સમસ્યાઓ છે? સમસ્યા તો શું, અત્યારે ગોટરનું પાણી જાય, બીજી તો શું સંભળે. ગોટરનું પાણી જાય છે. હા, બસ છે એ મેઇન પ્રશ્ન છે. હા, અને ખુલ્લા પાણીના કારણે રોગચાળાનું પ્રમાણ વધે છે. બરાબર છે, પણ એ શું છે, ઓડામાં નું પેલો રોડ થતો હતો ત્યારે એ લોકોએ તોડી નાખી બરાબર ગટર. એ લોકો કે અમે કરીશું, ગ્રાન્ટ આવે તો કરે ને. અત્યારે 80-80 ગ્રાન્ટ આવી છે તો અમારું કામ ચાલુ જ છે. ત્યારે ત્યાં પણ કોઈ કોન્ટ્રાક્ટર કે સુપરવાઇઝર કોઈ નથી હોતું. એ ત્યાંના માણસો આ મજૂરો ખાલી પાઈપો નાખ્યા છે, સવારે ચાલ આપીને પાઈપો નાખ્યા છે. સવારે આવીને પછી નબળું થશે, ધબદિન બેસી જશે. શું કહો? પછી પછી ગાડીઓ ફસાય, પેલા વળાંક ઉપર જ બધું એવું થાય ને, બેસી જાય ગાડી એક બાજુ ઉકેડાશે. કલાકે કલાકે અમે જઈએ છીએ, એ લોકો જોડે જઈએ છીએ કે બરાબર વ્યવસ્થિત કામ કરો. અત્યારે પેલું રોડ ક્રોસ કરવાનો છે તો જીસીબી બોલાવી છે, એ આવે એટલે રોડ ક્રોસ કરીને આ બાજુ લાઈન લેવાની છે. એ સિવાય ગેરતપુરની કઈ કઈ સમસ્યાઓ તમે આગળ લખીને મોકલી છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં જે મંજૂર થવાની બાકી છે? અત્યારે તો રોડનું ને કામકાજ જે બધું છે, ફ્લેવર બ્લોકનું ને તો બરાબર. હા, એ તો બધું પૂરું થવા 90% કામ તો પતવાયું છે. એક જ કામ, બીજું તો છે પબ્લિક. હા, ચાલુ છે સ્ટ્રીટ લાઇટ. અમુક વિસ્તારોમાં બંધ છે જેની ફરિયાદો મળેલી તમને? ફરિયાદો તો શું છે કે આપણે વર્ષના કોન્ટ્રાક્ટ ઉપર લાયા હોય બરાબર, એ લોકોને ફોન કરીએ છીએ કે અમે અહીં લઈ જઈશું રિપેર કરી, ના રિપેર કરી આપ્યો તો અમે અમારા ઘરના ગોળા લાઈન નાખીએ છીએ. આવી સેવા તો મોંઘી પણ બેન, પંચાયતમાંથી લાવીએ છીએ અને પછી નાખીએ. એને પેનલ્ટી કરો તમે? હા, એ ગોળો નાખ્યા ભાઈ એને પેનલ્ટી કરો છો? ના ના, પેનલ્ટી તો છે નહીં. તમારું ટૂંકમાં કેવું એવું કે પેલા કોન્ટ્રાક્ટર ગાંઠતા નથી એવું જ થયું ને? સંચાલિત કરો છો સરપંચ તરીકે, ગટરનું પાણી એક જ સમસ્યા, બીજા કયા પડતર પ્રશ્નો? સાફ સફાઈ અમે કરાવીએ છીએ. બીજી એક સમસ્યા છે, આ ટનની ઉપર જ ગટરનું ઢોકળું નહીં. ઢોકળા વગરની ગટર છે,
ઘરવાળાનું પરમ દિવસ રાત્રે કંઈક મેટાડોર આવી ને આ એને ભરીને બહુ જૂનું તૂટેલું છે. આ અઠવાડિયું તો પૂર્યા ભરીને આવ્યું ને એના ટ્રકથી તૂટ્યું છે ઢાંકણું. બરાબર, ત્રણ થી ચાર ઢાંકણા મંગાયા છે, કાઈ જાય નાખી દેવાનું. બાકી તો બીજી તો કોઈ સમજ નહીં. મેં પથ્થર મૂકવાનું કહ્યું, મેં ઉપર પથ્થર મૂકી દઉં, પથ્થર મૂકવાનું કહ્યું છે. ગાડી ફસવાની હવે તો કરી છે એ તો એ લોકો એ તો બધું કરાય છે સાહેબ. એક સરપંચ તરીકે તમારી દ્રષ્ટિએ આટલા જ કામો છે ને ગામ લોકોની કહેવાનું તો બધું બહુ છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ફરિયાદ છે, તમને ખબર છે? પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અહીંયા અમે તો માગ્યું છે કે અહીંયા દવાખાનું બનાવો. બરાબર, પણ 5000 વસ્તી હોય તો કીધું. અમે કંઈ માગ્યું નથી. હમણાં શું કીધું તમે? હમણાં હમણાં બોલ્યા શું કીધું પૂડા કાકા? હમણાં તમે એવું કીધું કે અમે બીજું કઈ છે, કશું છે નહીં, કોઈ સમસ્યા જ નથી. દવાખાનું માગ્યું પણ કે 5000 વસ્તી. મેં તો પૂછ્યું તમે શું માગ્યું છે. હા, એટલે દવાખાનું માગ્યું છે, સ્કૂલ માગી છે મોટી, 1-12 શિક્ષણ માટે, 12 સુધી સ્કૂલ માગે છે. સ્કૂલ માગે. પણ આમાં શું છે કે પેલી ઉત્તર બુનિયાદી થોડે અહીંયા દૂર છે, નજીક છે, એટલે સ્કૂલ માગે છે. ના ના ના, મેં અરજી કરેલી છે સ્કૂલ માટે. હે કે આગળ પેલા પટેલે કરેલી છે? ના, અમે અમે લખીને આપ્યું છે. તમે કરી છે અરજી? લખીને આપ્યું છે, એ પહેલા એ લોકોએ આપ્યું છે ને અમે આપ્યું છે. તમે લખીને આપ્યું છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ માગ્યું છે? માગ્યું છે. હા, એ તમે માગ્યું છે? હા, મેં માગ્યું છે. ક્યાં કયા લેવલે તમારી અરજી પડી છે? હા, કયા લેવલે? તમે વર્ષ પહેલા માગ્યું છે એમ? એક વર્ષ થઈ ગયું. હે, કઈ આવે? બેંક આવે. હા હા, બરાબર. પણ એક વર્ષ સુધી આટલું નાનું ગામ છેવાડાનું, હા, એનું જો આટલું કામ ના થતું હોય, ફોલો અપ તો લેવું પડે ને. હા, હવે અમે તો માગ્યા છે, ત્યાંથી લખી ના આપીએ. બરાબર, હવે જે પ્રમાણે આવતું એ પ્રમાણે આવે ને. આમ તો આવશે, હજુ તો આ વખત ની ગ્રાન્ટ માંથી જેટલું થાય એટલું બીજું એ લોકો ગ્રાન્ટ આપશે તો થશે. થશે. તો ચલો ફૂટાકાકા, સરપંચ સાહેબનો જવાબ તો આપણે લઈ લીધો અને એમનું કહેવું એમ છે કે આ જે સમસ્યાઓ છે એમના માટે એમણે આગળ ઉપર રજૂઆત કરી છે, રજૂઆત કરી છે, પણ એક વર્ષ પહેલા કરી, વર્ષ પહેલા રજૂઆત કરી, પછી કશું નથી કર્યું અને હજુ પછી એનો એન્ડ ક્યાં છે એ ખબર નહીં. પણ આ અગત્યની રજૂઆત છે સર, હડક તો પ્રશ્ન છે, હડક તો પ્રશ્ન છે. કામ તો આપે છે ને, આપશે, હજુ તો આપશે કામ તો. તો ભૂલા કાકા, હા, આ ગેરતપુર ની નિહાળ જોઈ, આપણે જોઈ, આપણે ગામ જોયું, ગેરતપુર તળાવડી જોઈ લીધી. હા, તો ચોરો બોલે છે માં આજે આપણે વાત કરી ગેરતપુર ગામ ની, ગેરતપુર ગામ ની તાલુકાના. હા, કેટલાય બીજા ગામો આપણી રાહ જોવે છે, એમની રજૂઆત, એમને ફરી ફોન નંબર લખાઈ દઈએ. ચોરો બોલે છે માં જો તમારા ગામ ને કવર કરવા માંગતા હોય, તમારી સારી પ્રવૃત્તિઓ પણ દર્શાવવા માંગતા હોય અને ગામની તકલીફો પણ દર્શાવવા માંગતા હોય તો અમારો નંબર છે 9979876107, 9979876107. ચોરો બોલે છે માં તમારા ગામમાં અમને બોલાવો, તમારી પંચાયતની સમસ્યા, ગામની સુવિધાઓની સમસ્યા અને ગામની જે કંઈ પણ સમસ્યા હોય અને ગામમાં જે સારું હોય, ભાઈ એવું બી છે ને, સારું નરસું બધું હોય, બધું હોય, પણ આ નંબર નોંધી લેજો, નંબર નોંધી લેજો, એમાં ભૂલ ના થાય, એમાં ભૂલ ના થાય. તો ફરી મળીશું ભુણા કાકા બીજા એક ગામ સાથે, ત્યાં સુધી નીકળીશું. રામ રામ, રામ રામ.